ધોરણ 9 માં આપણે આગળના લેક્ચરમાં વિશેષણની સમજૂતી જે છે એ મેળવી છે એમાં આપણા બે પ્રકાર જે છે એ મુખ્ય વિશેષણના બાકી રહેલા છે તો આપણે વિશેષણ જે છે એ કોને કહેવાય ત્યારબાદ સામાન્ય એમના ઉદાહરણો જે છે એમની પણ સમજૂતી પ્રાપ્ત કરી અને ત્યારબાદ હવે આપણે એમના પ્રકારો કે જે ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ જે છે એની પણ આપણે માહિતી મેળવેલી છે તો ટૂંકમાં આપણે જોઈએ તો કે ગુણવાચક વિશેષણ કોને કહેવાય તો ગુણવાચક વિશેષણ એટલે સંજ્ઞાના આકાર કદ રંગ ગુણ કાર્ય વગેરે બાબતમાં વધારો કરે એને ગુણવાચક વિશેષણ કહેવાય તો ગુણવાચક વિશેષણ જે છે એના ઉદાહરણો પણ આપણે જોયું કે આકાર જે છે કદ જે છે રંગ જે છે ગુણ છે કાર્ય છે એ દરેક બાબતનો સમાવેશ જે છે એ ગુણવાચક વિશેષણમાં થાય છે ત્યારબાદ સંખ્યાવાચક વિશેષણ જે છે એની માહિતી મેળવેલી કે સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય તો સંખ્યાવાચક વિશેષણ જે છે એમાં આપણે જોયું તો પૂર્ણ સંખ્યાવાચક ક્રમિક સંખ્યાવાચક માત્રાસૂચક ક્રિયા વિશેષણ અને આશ્રયવાચક આ ચાર પ્રકારના એના મુખ્ય પેટા પ્રકારો જે છે એની માહિતી મેળવેલી તમને સંખ્યાવાચક વિશેષણમાં ગમે તે ઉદાહરણ મુજબ પૂછે જેમ કે માત્રાસૂચકમાંથી પૂછ્યું હોય તો બોલે આશ્રયવાચીમાંથી પૂછ્યું હોય તો બોલે તો જો યાદ હોય તો આપણે લખવાનું કે આશ્રયવાચી વિશેષણ છે નહીતર આપણે સીધું સંખ્યાવાચક વિશેષણ છે એમ કરીને એનો જવાબ આપવાનો ત્યારબાદ આપણે સંબંધવાચક વિશેષણ કે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વ્યક્તિ હોય એનું બીજા સાથે નોની ગુણના પ્રત્યેથી સંબંધ જોડાયેલો છે તેને આપણે સંબંધવાચક વિશેષણ કહીએ છીએ એની પણ આપણે મુખ્ય માહિતી મેળવેલી હતી હવે આપણે જોઈએ કે એમનો ચોથો પ્રકાર છે સાર્વનામિક વિશેષણ સ્ત્રીલિંગ શું છે તો કે ખાળી જે છે એ સ્ત્રીલિંગ છે
जी।
अथवा नपुंसकलिंग शब्द वपरायेलो छे। अने त्यारबाद जोईए चालाक विद्यार्थी, एमां पण पुल्लिंग शब्द जे छे ए रहेलो छे। के चालाक छो, एमां जोर जे छे पुल्लिंग शब्द छे। शियाळ जे छे नपुंसकलिंग विद्यार्थी पुल्लिंग शब्द तरीके वपराय छे। तो हवे आपणे वाक्यमां परिवर्तन करवुं होय तो केवा शब्दो वपराशे? तो होशियार, सुंदर, मूर्ख, प्रामाणिक, त्यारबाद बंध, वासी, खराब वगैरह, अविकारी विशेषण छे। अमुक विशेषण जे छे जेमके सुंदर, होशियार, मूर्ख, प्रामाणिक के गुणवाचक विशेषण तरीके पण ओळखाय छे। पण ज्यारे ए पुल्लिंग जे छे ए आगळ कयुं होय के चालाक छो, चोर जे छे ए पुल्लिंग शब्द वपरायो छे। एवी रीते अविकारीमां होशियार विद्यार्थी, सुंदर छोकरो, मूर्ख बाळक आवा शब्द जे छे એનાથી વાક્ય જે છે એને પરિવર્તન કરવા માળી શકાય। હવે આ હોશિયાર વિદ્યાર્થી છે તો સમગ્ર રૂપ જે છે એ સંજ્ઞાના નિર્વચન અનુસાર કોઈ પણ હોઈ શકે, પણ એ અવિકારી વિશેષણ જે છે એ બનેલું કહેવાય કે જેમાં આવા શબ્દ જે છે એ વપરાયેલા હોય। આખ્યા આપણા વિશેષણના મુખ્ય પ્રકારો, તો હવે આપણે ટૂંકમાં વિશેષણના પ્રકારો જે છે એ જોઈએ। હવે આપણે જોઈએ તો વિશેષણ જે છે એના મુખ્ય પ્રકારો આપણે સમજ્યા બાદ હવે આપણે વિશેષણ જે છે કોઠામાં ટૂંકમાં સમજવા માટે કેવી રીતે ગોઠવણ કરેલી છે તો કે મુખ્ય રીતે વિશેષણ જે છે એના બે પ્રકાર છે, એક અર્થગત પ્રકાર અને એક છે રચનાગત પ્રકાર। બે પ્રકાર જે છે એમાં અર્થગત પ્રકાર જે છે મુખ્ય ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સાર્વનામી વિશેષણ અને સંબંધવાચક વિશેષણ, આ ચાર પ્રકારના વિશેષણ જે છે એનો સમાવેશ થાય છે। તો સર્વપ્રથમ આપણે જોઈએ, જો આપણે અગાઉ જે વિશેષણ જોયેલા છે એની ટૂંકમાં માહિતી આપેલી છે કે ટૂંકમાં આપણે સમજવું હોય તો એને કેવી રીતે સમજી શકાય, તો પહેલું છે ગુણવાચક વિશેષણ। તો ગુણવાચક વિશેષણ જે છે એમાં શું છે તો કે વિશેષ્ય સંજ્ઞાના શુભકારી છે સમાવેશ થાય
જેના મુખ્ય પેડા પ્રકારો ક્યાં ક્યાં છે વિકારી અને કોવિકારી એ બંને જે છે એ સાર્વત્રિક વિશેષણના પેડા પ્રકારો છે તેમાં સમાયેલા છે ત્યારબાદ છે સંબંધવાચક વિશેષણ સંબંધવાચક વિશેષણ જે છે એમાં સંબંધના અનુભવી ગુણા કે એકનો સંબંધ બીજી સાથે બીજા સાથે જોડાયેલો છે તો કે કારની ઝડપ વારના સંબંધ સાળીનું રંગ ત્યારબાદ ગુણી નામથી કોઈ પણ જે છે એ પ્રત્યે જે છે સંજ્ઞા જે છે એનો સમાવેશ થાય છે ત્યારબાદ રચનાગત પ્રકાર જે છે એ વિકારી અનુભવ વિકારી જે સમાવેશ સાધના થયેલો છે એમાં મુખ્ય કઈ બાબત છે તો કે વિકારી વિશેષણ જે છે કોને કહેવાય તો વિશેષણના લિંગ વચન અનુસાર બદલાય સ્ત્રીલિંગ ગુણી અને નપુંસકલિંગ જે છે એમાં બદલી શકાય કાળી સાડી वगैरह पदों
सर्वनाम को नहीं कहवाई क्योंकि नाम सर्वनाम की बुद्धि को कराता पर उन्हें सर्वनाम कहे छे जे मामू तमी दे देओ आ जे वगैरह पदों कोई ने कोई नाम ना बोले वाक्य में वपराय छे એટલે सर्वनाम तरीके ओळखवामां आवे छे। तो सर्वनाम जे छे एना मुख्य प्रकारो केटला छे तो के पांच प्रकार छे। एमांनो पहेलो प्रकार छे के जुदी जुदी व्यक्तियों के पुरुषों ने दर्शावा माटे वपराता सर्वनाम ने पुरुषवाचक सर्वनाम कहे छे। पुरुषवाचक सर्वनाम ना त्रण प्रकार छे एना मुख्य पेटा त्रण प्रकार रहेला छे। तो हाल मुख्य पहेलो छे पुरुषवाचक सर्वनाम के जुदी जुदी व्यक्तिओ जे छे ए पुरुषों ने दर्शावा माटे वपराता पुरुषवाचक सर्वनाम ने पुरुषवाचक सर्वनाम कहेवामां आवे छे के जेना मुख्य त्रण प्रकार छे। क्या तो के पहेलो पुरुष एकवचन, बीजो पुरुष एकवचन अने त्रीजो पुरुष एकवचन एमां बहुवचनमां पण समावेश थयेलो छे। तो हवे आपणे जोईए के सर्वनाम जे छे एनो मुख्य पहेलो प्रकार तो आ थाय अमी
बराबर। त्यारबाद त्रीजो पुरुष, त्रीजो पुरुष बहुवचन एमां शुं समावेश थाय छे, तो के तेओ, तेओने, તેનું, તેઓથી, તેમનાથી, તેમનામાં કે આ તો એનો ત્રીજો પ્રકાર છે। ત્રીજો પુરુષ એક વચન જે છે કે જેમાં તે, તેની, તેનાથી, તેનું અને તેનામાં। ત્યારબાદ ત્રીજો પુરુષ બહુવચન જે मुख्य समावेश याद रखे मुख्य सर्वनाम बाकी रहता चार प्रकारों तो के दर्शकवाचक सर्वनाम, त्यारबाद स्ववाचक सर्वनाम, स्थानवाचक सर्वनाम अने छेल्लो पांचमो छे समयवाचक सर्वनाम जे छे એની આપણે મુખ્ય માહિતી જે છે એ મેળવવાની છે। તો આજે આપણા સર્વનામનો હવે પછીનો નેક્સ્ટ લેક્ચર આવે એમાં આપણે સર્વનામ જે છે એના મુખ્ય ચાર પ્રકારો જોઈશું। આપણે એક પ્રકાર જે છે એની સમજૂતી મેળવીશું।